નમસ્કાર મિત્રો, જેડેસ ટીવી અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આવ્યો છું આપની આજ વિષય લઈને. આજના દિવસે મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતક વિશે આપની આજ વિશે મિત્રો આજના દિવસે વાત કરીશું. મેષ રાશિની તમે સ્વચ્છ અને સ્વસ્થ જીવન જીવી શકશો, જૂના મિત્રોને મળી શકો છો. આ સમયે આજના દિવસે માર્કેટિંગમાં જો તમે કામ કરતા હશો તો તમારા માટે આ સમય બહુ સારો છે. તમારા પરિવારમાં આજના દિવસે ખુશી વધશે. સફેદ વસ્ત્રો ધારણ કરજો, વિષ્ણુ વિના મહાના જપ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. તમારા ઘણી યોજનાઓ આજના દિવસે સમયસર પૂર્ણ થશે. પરિવારનું આજના દિવસે વાતાવરણ સુખદ રહેશે. તમને કોઈ કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા જીવનથી શક્તિ દ્વારા ઘણું મેળવી શકશો. લીલા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. તમારા આજના દિવસે આ મહિનો તમારા માટે અને આજનો સમય બહુ સારો છે. તમારા કોઈ મોટા સાહસના લીધે તમને ચોક્કસ આજના દિવસે સારું પરિણામ મળવાનું છે. તમે થોડો આજના દિવસે શક્ય હોય તો મહેનત કરજો. આજના દિવસે સંતાન સાથે થોડા વિવાદ થવાની શક્યતાઓ છે, તેમજ તમે જીવનની અંદર સંવેદનશીલ પણ બની શકો એમ છો. નારા અંગી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો થશે. વાત કરીશું કર્ક રાશિ. આ સમય તમારા માટે ઠીકઠાક રહેશે. જરૂરથી વધારે એકાગ્રતાને લીધે તમને થોડી મુશ્કેલીઓ પડી શકે એમ છે. એકતરફી વિચારસરણીના લીધે તમારા જીવનમાં મુશ્કેલી વધી શકે એમ છે. બધા કામ તમારા મન પ્રમાણે થઈ શકે એમ નથી. આજના દિવસે બિનજરૂરી વિવાદો સાથે તમે આજના દિવસે વિવાદની અંદર પડવાનું ટાળજો. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં ચોક્કસ સારો લાભ થઈ શકે એમ છે. વાત કરીશું સિંહ રાશિની. આ સમય તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. પૈસાની બાબતમાં આ રાશિના વેપારીઓએ આજનો દિવસે મોટો ફાયદો થઈ શકે છે. ઉપરાંત આજના દિવસે બોસ સાથે તમારે તમારા પ્રદર્શનની ખુશી થઈને તમારા જીવનમાં તમારા બોસ દ્વારા સારી ભેટ મળી શકે એમ છે. સંતાન તરફથી સારું સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે. કેસરી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સારો લાભ થશે. વાત કરીશું કન્યા રાશિની. આ સમય તમારા માટે ઉત્તમ રહેશે. આ રાશિની વેપારીઓને સારા અપેક્ષા કરતાં વધારે લાભ મળશે. ઓફિસમાં તમને તમારા મિત્રો દ્વારા અભિપ્રાય સારો વ્યક્ત થશે. સંપૂર્ણ ઉત્તમ તકો મળવાની શક્યતાઓ છે. તમારા આર્થિક પરિસ્થિતિનું પાસું મજબૂત બની રહેશે. કોફી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો પસાર થઈ શકે છે. વાત કરીશું તુલા રાશિની. આ સમયની અંદર તમારા જીવનની અંદર તમે તમારા જીવનથી તેમજ તમારા બિઝનેસ અથવા નોકરીના જીવનની અંદર તમે વ્યસ્ત બની શકો એમ છો. તમે કોઈ ખાસ કામમાં અટવાઈ શકો છો. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને તેને ભૂલી પણ શકો છો. તમારે જવાબદારીથી તમારી જવાબદારી વધી શકે છે. એટલા માટે તમારા મનને તમે આરામ નથી આપી શકતા. ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો જશે. વાત કરીશ વૃશ્ચિક રાશિની. આ મહિનો તમારા માટે સારો રહેશે. આ સમય પણ સારો રહેશે. કેટલાક લોકોની સાથે તમારે ચોક્કસ આજના દિવસે મળવાનો યોગ બનશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે એમ છે. ભાગીદારી સાથે આજના દિવસે તમને લાભ થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. તમારી સલાહ પણ યોગ્ય વ્યક્તિને આપી અને યોગ્ય વ્યક્તિ સાથે સલાહ લઈ તે તમારા ધંધાની અંદર કોઈ મોટું સાહસ કરશો, ચોક્કસ લાભ થશે. સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું ધનરાશિની. સાહિત્યના ક્ષેત્રમાં તમે જો સંકળાયેલા હોય તો તમે આજના દિવસે તમારા જીવનની અંદર યોગ્ય કોઈને શિક્ષણ આપો અને યોગ્ય શિક્ષણ આપવાથી ચોક્કસ તેને લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. નવા કાર્યમાં તમે તમારા નસીબને સંપૂર્ણ જોડજો. કોઈ પણ કાર્યમાં જીવન સાથેની સલાહ તમને લાભકારક રહેશે. મિત્રો સાથે આજના દિવસે ફિલ્મ જોવાનો યોગ બની રહેશે, યોજનાઓ બની રહેશે, તેનો ચોક્કસ લાભ લેજો. પીળા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું મકર રાશિની. આ સમય તો સારો જ છે. અધૂરા કાર્ય પૂરા થઈ શકે એમ છે. સાથે મળીને ધારેલા કામની અંદર મહેનત કરજો. ચોક્કસ તમે તમારા કામોની અંદર સફળતાપૂર્વક તમે તે કામોને પૂરા કરશો. કેટલીક નવી તકો મળશે. પ્રેમ સંબંધમાં તમને સારી સફળતા મળશે. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો કુંભ રાશિની વાત કરીશું. રોજિંદા કાર્યથી તમને ચોક્કસ લાભ થશે. કોઈ પણ ધંધામાં રોકાણ કરવાનું વિચારી શકતા હોય તો ચોક્કસ રોકાણ કરજો. ચોક્કસ તમને લાભ થશે. લગ્ન જીવન સારું રહેશે. તમને ઘણા નવા કામ કરવાની મદદ કરવા તૈયાર રહેશો. લોકો તમને તૈયાર રહેશે. પરિવારમાં લાભ ની સ્થિતિ સારી જણાશે. ગ્રે વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસ ચોક્કસ લાભ મળી શકશે. વાત કરીશું મીન રાશિની. આ સમય તમારા માટે બહુ જ સામાન્ય રહેશે. કેટલીક વ્યક્તિ નાની નાની બાબત ઉપર તમારા પર ગુસ્સે થઈ જશે. તમારા જૂની બાબતોની અંદર પણ વધુ પડતી ઝંઝટ ઊભી થશે અને તે જૂની બાબતોના લીધે તમારા વર્તમાન સમયની અંદર નવા વ્યક્તિઓ સાથે તેમજ તમારા સંબંધીઓ સાથે તમારા જીવનમાં અણબનાવો રહેશે. તમારા
ઝઘડાના લીધે તમારા જીવનની અંદર ઘણું બધું તમારે ભોગવવું પડશે અને તેમજ આજના દિવસે તમારે સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. આ સમય તમારો શાંતિથી પસાર કરજો. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોનું આજનું ભવિષ્ય મેં જણાવ્યું. વધુમાં વધુ અમારી આ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જોવો આપની આજ વિશે. અસ્તુત રહે.